નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં પ્રકરણ છઠ્ઠું છે, ધોરણ 7 છે. આમાં આપણે સંખ્યારેખાનું જ્ઞાન મેળવશે. સંખ્યારેખા કયા પ્રકારની હોય છે? જો સંખ્યારેખામાં જમણી બાજુ બધી ધન સંખ્યા એટલે કે બધા સંખ્યા હોય છે અને સંખ્યારેખા પર ડાબી બાજુ બધી ઋણ સંખ્યા એટલે કે ઓછા સંખ્યા, માઇનસ સંખ્યા હોય છે અને ઓછા અને વત્તા બંને સંખ્યાની વચ્ચે શૂન્ય સંખ્યા આવે છે. ટૂંકમાં સંખ્યારેખા ઉપર ધન, ઋણ અને શૂન્ય સંખ્યાનો સમાવેશ થાય છે. તો આપણે એક તો સંખ્યારેખા, ખાસ સંખ્યારેખાઓની સમજ હોવી જોઈએ, તો એના ઉપરથી જ બધા દાખલા છે. જો ધન સંખ્યા તો જે મોટી હોય મોટી અને જે નાની હોય નાની, ધન સંખ્યા એટલે શું કીધું, વત્તા સંખ્યા. જે દાખલા તરીકે 3 અને 4 હોય તો 4 એમાં મોટા અને 3 કેવા કહેવાય, નાના. પણ ઋણ સંખ્યામાં એથી થોડું અલગ હોય છે. ઋણ સંખ્યામાં જે મોટી સંખ્યા કેવી, નાની કહેવાય, જે નાની હોય સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય. જો આ જ છે સંખ્યારેખા આપેલી છે, જુઓ તમે, છે ધન સંખ્યા એરો કરીને બતાવ્યા, બાજુ ઋણ સંખ્યા છે, વચ્ચે શૂન્ય સંખ્યા છે. ટૂંકમાં સંખ્યારેખા પર ધન, ઋણ અને શૂન્ય સંખ્યાનો સમાવેશ થાય છે. અને શૂન્ય કરતાં બધી ધન સંખ્યા કેવી હોય છે, મોટી હોય છે અને જમણી બાજુ હોય છે. અને શૂન્ય કરતાં નાની સંખ્યા, બધી ઋણ સંખ્યા બધી શૂન્ય કરતાં નાની કહેવાય અને ડાબી બાજુ હોય છે. જુઓ તમે, આમ જો આમ જાઓ છો, જેમ ઋણ સંખ્યા કો જાઓ છો 0 થી, એટલે એમ નાની નાની સંખ્યા થતી જાય. તો આ સંખ્યારેખા દોરેલી છે એમાં સૌથી નાનું કોણ છે, તો -4 છે. પછી આવી રીતે આ બાજુ જમણી બાજુ આવો તો એના કરતાં -3 મોટા, -3 કરતાં -2 મોટા, -1 મોટા, 0 મોટો, એવી રીતે બરાબર 0થી મોટો, 1, 2, 3, 4, 5 આમ. તો આટલી તમને સમજ ખાસ હોવી જોઈએ. હવે ત્યાર પછી આપણે જોઈ કે અનુગામી અને પુરોગામી સંખ્યા. જો અનુગામી એટલે શું, પુરોગામી એટલે પછી આવતી સંખ્યા, પહેલાં આવતી સંખ્યા, અનુગામી એટલે પછી આવતી સંખ્યા. જો અહીંયા લખ્યું અનુગામી સંખ્યા એટલે આપણી સંખ્યાની તરત પછીની સંખ્યા, 3 પછીની સંખ્યા શું, 4. અને પુરોગામી એટલે પહેલાં આવતી સંખ્યા, 3ની પુરોગામી સંખ્યા કેવી હોય તો 2 થાય, બરાબર. એટલું ખાસ યાદ રાખજો. આપણે પહેલાં આવતી પછી આવતી તો ખબર જ છે, પુરોગામી અને અનુગામી અમુક બાળકોને નથી ખબર હોતી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આટલું, બરાબર છે. હવે તમને ગમે ત્યારે એમ કીધું સંખ્યારેખા ઉપર દર્શાવો, ત્યારે શું કરવાનું આવે, તે સંખ્યારેખા દોરવાની, ધન સંખ્યા બધી જમણી બાજુ, ઋણ સંખ્યા બધી ડાબી બાજુ અને બંનેની વચ્ચે બરાબર શૂન્ય આવે, બરાબર છે. આવી રીતે કરવાનું છે. તો હવે આપણે જોઈએ, જાતે ગણીએ. જો નીચે આપણી સંખ્યાનું સંખ્યારેખા ઉપર નિરૂપણ કરો, તો શું છે, સંખ્યારેખા પર નિરૂપણ કરવાનું કીધું, એટલે મેં તમને આગળ તો સમજાવી દીધું સંખ્યારેખા આવી રીતે દોરવાની. અને આમાં પહેલા દાખલામાં શૂન્યને સંખ્યારેખા ઉપર દર્શાવવાના છે. તો શૂન્ય ઉપર જરાક જ્યાં મોટું ટપકું કરી દેવાનું, જો રાઉન્ડ કરેલું છે, બરાબર. આ 3 છે તો આવી રીતે સંખ્યારેખા આવી રીતે દોરવાની, બરાબર છે. પછી એમાં 3 સંખ્યારેખા ઉપર દર્શાવવાના છે, 3 ઉપર મોટું રાઉન્ડ કરી દેવાનું. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બધી ધન સંખ્યા જમણી બાજુ, બધી ઋણ સંખ્યા ડાબી બાજુ, બરાબર છે. અને જમણી ડાબી બાજુ સંખ્યાની વચ્ચે બરાબર શૂન્ય આવે, આવી રીતે દર્શાવવાનું. આ જ છે વત્તા 5 છે, જે વત્તા 5 ઉપર કરેલું છે રાઉન્ડ, -2 છે તો -2 ઉપર રાઉન્ડ કરેલું છે. હવે આવી નીચે આપણી સંખ્યાનું પુરોગામી સંખ્યા લખો. પુરોગામી જે અહીંયા સંખ્યા આપેલી છે, આપેલી છે એરો કરીને તમને બતાવેલું છે. પુરોગામી એટલે સંખ્યા પહેલાં આવતી સંખ્યા, બરાબર છે. તો જો એક પછી એક સંખ્યા આપેલું કે આ જે સંખ્યા બાજુમાં લખેલી છે ને એરો કરીને, એ આપેલી 0 છે, તો 0ની પહેલાં શું આવે, -1. જે ઉપર સંખ્યારેખા દોરેલી છે એમાં તમે જોઈ જ શકાય કે 0ની પહેલાં -1 છે, 0ની પછી હોય કેવું કીધું હોય તો 1, બરાબર છે. આમાં એવી જ રીતે કે -3 છે તો એની પહેલાં સંખ્યા શું આવશે, તો -2. જો સામે તમને કરેલી બતાવી છે એવી જ રીતે -8ની પહેલાં, -7, 9ની પહેલાં, તો 8 અહીંયા સામે તમને કરીને બતાવી છે, લાઇનમાં લખી છે એક પછી એક આ સંખ્યાની, 4ની પહેલાં તો 3, 5ની પહેલાં તો 4, -5ની પહેલાં -4, એવી જ રીતે આ બધી સંખ્યા રેખા બતાવી. જો ઉપરની સંખ્યા રેખા ઉપર દોરેલી છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય, -6 છે, -6ની પહેલાં સંખ્યા રેખા નજર કરો તો 6, -7, બરાબર છે. અને પછી કહીને તો -5 આવે, બરાબર. એવી જ રીતે 0 છે, જો 0ની પહેલાં કોણ છે, અનુગામી સંખ્યા, સોરી કીધી છે આમાં, આ સંખ્યાની અનુગામી. અનુગામી એટલે શું કીધી છે કે -6, તો -6 પછી શું આવશે, બરાબર છે, તો -7, ત્યાર પછી 0, 0 પછી શું આવે તો 1, એવી જ રીતે 3, તો 3 પછી શું આવે, 4. જો લખેલી છે વ્યવસ્થિત એવી જ રીતે -4, તો -4 પછી શું આવે, -5. ટૂંકમાં અનુગામી સંખ્યા એટલે એના પછીની સંખ્યા. હવે નીચેની ખાલી જગ્યા પૂરો, જો આમાં નાના મોટાની નિશાની કીધી છે, બરાબર છે.
તો 4 અને 8 એમાં મોટું કોણ છે? 8. એ તો ધન સંખ્યામાં તો જે મોટી તે મોટી સંખ્યા થાય ને, જે નાની હોય નાની. આમ તો મેં અગાઉ તમને આગળ સમજાવી દીધું, જો આમાં એક ઋણ સંખ્યા 4 ધન સંખ્યા છે, 9 કેવી છે ઋણ સંખ્યા. બધી ઋણ સંખ્યા ધન સંખ્યા કરતાં તો નાની જ કહેવાય, તો 4 જ મોટા થશે, બરાબર છે. આમાં જો નાના મોટા નિશાની, મેં કીધું ઋણ સંખ્યામાં જે મોટી સંખ્યા એ નાની કહેવાય, બરાબર. તો -4 કેવા છે? મોટા છે, -8 નાના છે. એવી જ રીતે 0 તો 2 0 0 બે બરાબર જ છે, બરાબર તો બરાબર નિશાની, બરાબર. એવી જ રીતે આ ચોથું જોઈએ તો -10 કેવા છે? મોટા. -25 કેવા છે? નાના, બરાબર. ટૂંકમાં તમારે સમજવાનું ઋણ સંખ્યા જે નાની એ મોટી કહેવાય. હવે આ પાંચમો દાખલો, સંખ્યાના આધારે ઉત્તર આપો. -6 અને -1 ની વચ્ચે આવતા પૂર્ણાંકો લખો. તો જો સંખ્યા રેખા પર તમે નજર કરો એટલે તમને ખબર છે, -1 અને -6 ની વચ્ચે તો શું આવે? -1 અને -6 ની વચ્ચે -5, -4, -3, -2 એવી જ રીતે -8 અને 0 ની વચ્ચે આવતા પૂર્ણાંકો. તો -8 અને 0, -7, -6, -5, -4, -3, -2, -1 એની વચ્ચેની કીધી છે એટલે -8 અને 0 એ લેવાની નહીં. બાકી એવું કીધું હોય કે આ ત્રીજું જ છે -5 અને -4 સહિત, બરાબર ની વચ્ચે સહિત પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે, તો તમારે -5 ને -4 લેવાનું. પણ એની વચ્ચેની કીધી છે એટલે -5 ને -4 આવશે નહીં, બરાબર. -4થી શરૂ થશે અને 3 સુધી પૂરું થઈ જશે. 0 પણ વચ્ચે આવી લઈ લેવાનો. હવે પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવી, તે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય કીધું હોય ત્યારે ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમને ચડતા ક્રમમાં ગોઠવો હોય ત્યારે શું કરવાનું તમારે, કે જે નાની સંખ્યા હોય પહેલાં, પછી એથી થોડીક મોટી, એથી થોડીક મોટી, ધીમે ધીમે ચડતું જવાનું. તો -5 થી મોટા, -2 થી મોટા, -0, -0 થી મોટા, 3 ને 3 થી મોટા, 8 બસ બધી ઋણ સંખ્યા કરતાં 0 મોટો કહેવાય, યાદ રાખજો. હવે ઉતરતા ક્રમમાં તો પહેલાં મોટી સંખ્યા 7, એથી મોટા 1, એથી મોટો 0, એથી મોટા -8 અને -8 થી 7 થી નાના 1, 1 થી નાનો 0, 0 થી નીચે ઉતરતીની સંખ્યા કઈ આવશે? -8, બરાબર છે. આવી જ રીતે બસ તમારે ઉતરતું જવાનું, એને કહેવાય ઉતરતો ક્રમ. સોરી, આમાં -8 અને -6 છે તો એમાં શું આવશે? -6 પહેલાં આવશે, જ્યાં 5માં નવનું, પછી -8 આવશે. બધામાંથી નાનામાં નાની સંખ્યા -8 છે, બરાબર છે. તો હવે આમાં છઠ્ઠો દાખલો, -1 પર એક છોકરો ઊભો છે ને -6 પર પહોંચવા કેટલા એકમ ચાલવું પડશે અને કઈ બાજુ? તો -1 પર જે એક છોકરો ઊભો છે, યાદ રાખજો, -6 પર પહોંચવું છે. તમને ખબર છે -1 થી -6 પર પહોંચવું હોય તો -6 પર કઈ બાજુ હોય? બધી ઋણ સંખ્યા ડાબી બાજુ જ હોય, તો -1 થી તમારે ડાબી બાજુ જ તમારે 5 એકમ ખસવું પડે, બરાબર છે. 6 -6 અગર પહોંચવા માટે જો છોકરાને લખ્યું નીચે, 5 એકમ ચાલવું પડશે. કઈ બાજુ? ડાબી બાજુ. આવી જ રીતે 5 પર એક છોકરો ઊભો છે, તેને 8 પર પહોંચવા કેટલા એકમ ચાલવું પડશે અને કઈ બાજુ? તો છોકરાને 3 એકમ ચાલવું પડશે. અને જો તમને ખબર છે 8 પર પહોંચવું છે એટલે 8 તો ખબર છે, વત્તા સંખ્યા તો બધી જમણી બાજુ જોઈ, તો જમણી બાજુ, બરાબર છે, 3 એકમ ચાલવું પડે. 5 થી તમે ગણો, 6, 7 ને 8 એટલે 3 એકમ થઈ ગયા, ત્યાં જ 8 તો આવી જાય. 8 પર પહોંચવા માટે 3 એકમ ચાલવું પડશે. આવી જ રીતે નીચેના પ્રશ્નોના જવાબ આપો. -15 થી -4 પૂર્ણાંક, હવે તમને ઓના ઉપરથી ખબર પડી જ ગઈ, બરાબર છે, કે -14, -13, -12, -11 એ બધી કહેવાય 15 થી મોટા. વળી તમને ન થાય 15 થી મોટા, -16, -16 એવું નથી થાય ઋણ સંખ્યામાં, ખબર છે ને. એથી તમારે ઉલટું સમજવાનું. 8 થી નાના 4 ધન પૂર્ણાંકો શું આવશે? 8 થી નાના 7, 6, 5 ને 4 એ બધી સંખ્યા નાની કહેવાય, બસ એવી જ રીતે આ દર્શાવવાનું છે. ત્યાર પછી હવે આગળ પૂર્ણાંકોના સરવાળા બાદબાકી સંખ્યા રેખાની મદદથી જોઈએ. જો આ બધું ચોપડીમાં તમારે આપેલું જ છે અને અમે જાતે ગણીને દાખલા તમને ગણતરી કરીને જો નીચેના પેજમાં બતાવેલા છે, જો જાતે ગણીએ, બરાબર, આ જાતે ગણીએ છીએ. છે કે પહેલો દાખલો છે, -2 માં 4 ઉમેરતા, આ સંખ્યા રેખા તો આવી જ રીતે દોરવાનો હોય, તમને સમજણ પડી જ ગઈ છે. -2 માં 4 ઉમેરતા, તમારે -2થી શરૂઆત કરવાની. 4 ઉમેરતા એટલે તમારે કેટલા એકમ ચાલવાનું? 4 એકમ. -2થી શરૂઆત કરવાની, ત્યાર પછીના અંકથી ગણવાનું. -1, 0, 1 ને 2 થઈ ગયા 4 એકમ. બાકી વિદ્યાર્થી મિત્રો એવું ન સમજતા, 4 ઉમેરતા એટલે વત્તા 4 આગળ જવું, એવું નહીં. અહીંયાથી તમારે 4 એકમ ગણવાનું, -1, 0, 1 ને 2 તો શું આવે? 2 જવાબ આવે.
આમે આમ આગલા વિડીયોમાં મેં સમજાવેલું, એક ઓછા ને એક વધતા હોય એટલે આમ બાદ બાકી થાય, ચારમાંથી બે જાય તો કેવા બે આવે, વધતા જ બે આવે, મોટી રકમ વધતા હોય એટલે. તો તમને સંખ્યા રેખાની મદદથી પણ મળી જાય છે, ઓછા બેમાં ચાર ઉમેરતા વધતા બે, એવી રીતે ઓછા છમાં બે ઉમેરતા, તો ઓછા છથી શરૂ કર્યું, બે ઉમેરતા તો તમે આગળ ચાલો, બરાબર છે. જો બે ઉમેરતા એવું કીધું છે તો એક ને બે તો શું આવશે, ઓછા ચાર. જો આ બાજુ રહ્યું ને ઓછા ચાર, નીચે એરો કરીને બતાવેલું છે, બે બે એકમ ખૈસા વત્તા બે છે, એટલે વત્તા કોની સાઈડમાં ખૈસા તો કેવા એવા ઓછા ચાર. આમાં ખબર છે ઓછા છ ને એક વત્તા ને એક ઓછા, એટલે બાદ બાકી થાય, ઓછા છમાંથી બે જાય, મોટી રકમ ઓછા, એટલે કેવા ચાર આવે, ઓછા ચાર આવે. આવી જ રીતે બસ આ સંખ્યા રેખા પણ એવી જ રીતે બધી કરવાની છે. અને આ છેલ્લો દાખલો આપણે જોઈએ, ત્રણમાં સાત ઉમેરતા એવું કીધું છે, ચોથો દાખલો. તો એ બે વત્તા વત્તા જ છે, તો વત્તાથી ત્રણથી શરૂ વાત કરવાની. સાત ઉમેરતા સાત એકમ અહીંયાથી ચાલવાનું, તો તમે ચારથી ગણો, ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બરાબર છે. અહીંયા તમે દસ આગળ પહોંચો એટલે સાત એકમ થઈ જાય છે, જે એરો કરીને ઉપર બતાવેલું છે. તો ત્રણ વત્તા સાત અને વત્તા દસ જ થાય. ટૂંકમાં વત્તા હોય ને પાછળ પણ વત્તા જ ઉમેરવાના, તો વત્તા કોની સાઈડમાં જ ખસવાનું. અને જો વત્તા ત્રણથી શરૂઆત થાય છે અને આમાં ઓછા પાંચ ઉમેરવાના છે, તો વત્તા ત્રણથી શરૂ કરવાનું, ઓછા પાંચ કોર પાંચ એકમ ખસવાનું, બરાબર છે. એટલે શું આવે, જો ઓછા બે, બરાબર. બસ આવી જ રીતે આ બધી સંખ્યા રેખાઓ કરવાની છે. હવે ત્યાર પછીના દાખલા, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરવો, આ સરવાળો કરવાનો, એ બરાબર. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો, જો કેટલા છે, પાંચ ઓછા ચાર, પાંચ ઓછા ચાર, તો કેવા છે એ પણ એવી જ રીતે વત્તા પાંચ છે, વત્તા પાંચથી શરૂઆત કરવાનું, બરાબર છે. અને ઓછા ચાર પાછળ છે એટલે ઓછા કોરની સાઈડમાં તમારે ચાર એકમ ખસવાનું, તો કેવા આવશે, એક આવશે. જો નીચે તમને કરીને બતાવેલું છે, એક બે ત્રણને ચાર, બરાબર છે. તો કેટલા આવ્યા, એક વત્તા પાંચ, બરાબર, ઓછા ચાર, એટલે કેટલા આવ્યા, વત્તા એક, બરાબર. યાદ રહી ગયું બાળકો, છે ને સાવ સરળ, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે હું તમને આટલો પ્રયત્ન કરીને જો તમને સમજાવું છું, અને તમને આ વિડીયોમાં જો શીખવા મળતું હોય, બરાબર, મારા થકી, તો તમે આ ચેનલ પર તમે લાઈક કરો, શેર કરો, અને બીજા વિદ્યાર્થીઓને તમે શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ શીખતા રહીએ અને એને પણ થોડુંક જાણવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ લાઇકનને સ્પ્રેસ કરતા ન ભૂલજો, જેથી કરીને અમે બીજા જે નવા નવા વિડીયો મૂકતા રહીએ, તમને તેની નોટિફિકેશન મળતી રહીએ. હા, અને જુઓ હવે અત્યારે પછીનો દાખલો જોઈ, શું છે, ઓછા નવ વત્તા છ. તો એમાં બસ એવી જ રીતે ઓછા નવથી શરૂ કરો, વત્તા છ છે, તો વત્તા કોની સાઈડમાં, છ એકમ તમે ખસો, એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ. જો નીચે ઓછા ત્રણ આપેલા છે, એનો જવાબ છે તો કેટલા આવ્યા, ઓછા ત્રણ, બરાબર. આમાંય ખબર છે એક વત્તા ને એક ઓછા, એટલે બાદ બાકી થાય ને, મોટું પદ ઓછા છે એટલે ઓછા ત્રણ જ આવે. બસ સેમ આવી જ રીતે બધા દાખલા ગણવાના છે, બરાબર. જો પાંચમો દાખલો શું છે, ઓછા બે વત્તા ઓછા ચાર, જેમાં તમે જુઓ કો નજર કરો તો ઓછા બેથી શરૂઆત કરવાની કીધી છે, તો તમને બતાવેલું છે. અને ઓછા ચાર છે, તો ઓછા કોની સાઈડમાં જ ચાર એકમ ખસવાનું. તો તમે ઓછા ત્રણ, ઓછા ચાર, ઓછા પાંચ, ઓછા છ, બરાબર, તો ઓછા છ મળ્યા. આમે ખબર છે બે માઇનસ માઇનસ હોય એટલે સરવાળો થાય અને માઇનસની જ નિશાની આવે. ઓછા ચાર ને ઓછા બે ને ઓછા ચાર એટલે ઓછા છ જ મળે. આ શું છે દાખલો ત્રીજો, સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો. તો આમાં સંખ્યા રેખાના મદદ વગર, આમ તો મુલા દાખલામાં આગળ બોલી જ ગઈ કે એક વત્તા ને એક ઓછા એટલે બાદ બાકી થાય ને, મોટા પદ જેવું નિશાન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, હું વારે વારે બોલું છું, ગમે ત્યારે બે પદ આપ્યા હોય એમાં એક પ્લસ ને એક માઇનસ હોય એટલે બાદ બાકી થાય અને મોટા પદ જેવી નિશાની આવે, બરાબર છે. આ તો વત્તા છે એક ઓછા છે એટલે બાદ બાકી જ આવશે. અગિયારમાંથી સત્તરમાંથી અગિયાર જશે એટલે શું આવશે, છ. સત્તર જે મોટી સંખ્યા છે એ વત્તા છે એટલે વત્તા છ આવશે. આવી જ રીતે બીજો દાખલો જોઈએ તો એમાં ઓછા દસ છે અને પચીસ વત્તા છે, તો એમાં પણ બાદબાકી થશે, એક વત્તા છે ને ઓછા છે, પણ મોટી રકમ પચીસ વત્તા છે એટલે વત્તા પંદર આવશે. આમાં જો ત્રીજો દાખલો જુઓ તો એમાં ઓછા ઓગણીસી મોટા છે અને એક વત્તાને એક ઓછા છે, એટલે થશે તો બાદબાકી. એક દાખલો જોઈને જ ખબર પડે, એક વત્તાને એક ઓછા એટલે બાદબાકી જ કરવાની, પણ નિશાની મોટા પદ જેવી. તો આમાં કેવા આવશે, પંદર ઓગણીસમાંથી પંદર જશે તો ઓછા ચાર, બરાબર. આવી જ રીતે આ બાજુને આપણે બે દાખલા જોઈએ, દસ દાખલા છે, એમાંથી છઠ્ઠો દાખલો જોઈએ. દાખલા તરીકે ઓછા પાંત્રીસ ને ઓછા પંદર, જો બે માઇનસ માઇનસ હોય ત્યારે હંમેશા સરવાળો થાય. સરખે સરખી નિશાની ઓછા ઓછા હોય કે વત્તા વત્તા હોય તો સરવાળો કરવાનો, ઓછા ઓછા હોય તો ઓછાની નિશાની, વત્તા વત્તા હોય તો વત્તાની નિશાની. જો ઓછા પાંત્રીસ ને ઓછા પંદર છે તો ઓછા પચાસ,
બરાબર છે. આવી જ રીતે બસ બાકી એક વત્તાને કોચાય ત્યારે બાદ બાકી કરવાની, બે માઇનસ માઇનસ હોય ત્યારે હંમેશા સરવાળો થાય અને માઇનસની જ નિશાની આવે. વત્તા વત્તા હોય તો સરવાળો થાય તો વત્તાની જ નિશાની. હવે આમાં જાતે ગણીએ એમાં શું છે, નાના મોટા અને બરાબરની નિશાની છે. તો જુઓ આમાં હવે તમને ખબર પડી ગઈ, ઓલું આગળનું મેં બધું સમજાવ્યું તો તમને ખબર પડી જશે. આમાં જો ઓછા બે અને ઓછા ચાર એટલે ઓછા છ થશે, અને આ બાજુ જોઈ તો ઓછા બે છે અને ચાર ઓછા છે, પણ કાઉન્સ છૂટો પડશે તો બારે ઓછા નિશાની, તો ઓછા ઓછા કેવા ચાર થઈ જશે, પાછળનું પદ વત્તા ચાર થઈ જશે. તો વત્તા ચારમાંથી ઓછા બે જાય એટલે વત્તા બે વધશે, માટે એ કેવું થાય છે, મોટા ઓછા છ તો નાના જ કહેવાય. આવી જ રીતે આ સમજવાનું છે. દાખલા તરીકે ઓછા 38 ને 10 જોઈ તો 38માંથી 10 જશે, એક વત્તાને ઓછાને બાદ બાકી થશે, ઓછા 28 વધશે, મોટું પદ ઓછા છે એટલે. અને આ બાજુ જોઈ ઓછા 38 છે અને ઓછા 10 છે તો એ કેટલા થશે, ઓછા 48 થશે. અને ઓલા ઓછા 28 છે, ઓછા 28 મોટા થશે. અને આ તમે જુઓ તો બે બરાબર છે, બરાબર છે. આવી જ રીતે આ શું છે, યોગ્ય પૂર્ણાંકમાંથી ખાલી જગ્યા પૂરો. જો આમાં જુઓ જરા ખટપટો છે, ઓછા 6 વત્તા 6, એક ઓછા ને એક વત્તા એટલે શું થાય, બાદ બાકી થાય, તો ઓછા 6 માંથી વત્તા 6 ગયા તો 0. આવી જ રીતે વત્તા 15 ઓછા 15 એ પણ 0. પછી ત્યાર પછી ઓછા 81માં 0 ઉમેરો તો ઓછા 81 જ રહીએ. પછી ઓછા 18માં કેટલા ઉમેરો તો 0 થાય, તો વત્તા 18, બરાબર. તો આવી જ રીતે તમારે વ્યવસ્થિત સમજવાનું છે. આમાં છે વત્તા 8 છે, ઓછા 32 જવાબ ક્યારે હોય છે, તો ઓછા 40 લખો તો ઓછા 40માંથી 8 જાય તો મોટી રકમ ઓછા એટલે ઓછા 32 આવે. તો સેમ આ બાજુ પણ એવા જ દાખલા છે, તમારે એવી રીતે સમજતું જાઓ. હવે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો. જો બાદબાકી કરવાની સંખ્યા રેખાની મદદથી, અને આ શું છે, સંખ્યા રેખાની મદદ વગર, જાણે નીચે તમને દાખલા સમજાવેલા, સંખ્યા રેખાની મદદ વગર કીધું છે. તો આ તમને હવે આગળ આમ તો સમજાવી દીધું, બે માઇનસ માઇનસ એટલે સરવાળો કરવાનો. જો ઓછા 41 ઓછા 10 માઇનસ જ છે તો ઓછા 51 આવશે, ઓછા 33 ઓછા 17 માઇનસ જ છે, ઓછા 50 આવશે. અને આ દાખલો જો ત્રીજા નંબરનો, 630 માઇનસ જ છે પણ બાયણે પાછળના કાઉન્સમાં ઓછા 20 કેવા છે, ઓછા છે. એટલે તમારે એ બે ઓછા ઓછા સમજીને સરવાળો નથી કરવાનો. બારે જ્યારે પાછળના કાઉન્સની જે આપો એની આગળ જે વચ્ચે ઓછા નિશાની હોય તો ઓછે ઓછા કેવા થઈ જાય, 20 કેવા થઈ જશે, વત્તા. હવે 630 ઓછા છે ને 20 કેવા છે, વત્તા, તો શું થશે, બાદ બાકી થશે એટલે મોટી રકમ ઓછા એટલે ઓછા 610 આવશે. બસ આવી રીતે દાખલો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવા જોઈએ. એના નીચેનો પણ એવી જ રીતે સેમ કરેલો છે, બરાબર. અને આ બાજુ પણ એવી જ રીતે દાખલા છે. આઠમો દાખલો આપણે જોઈએ તો એ પણ એવી રીતે 66 છે અને ઓછે ઓછે 19 કેવા થઈ જશે, વત્તા. તો જો બે વત્તા થઈ ગયા તો શું થઈ ગયો, એનો સરવાળો થઈ ગયો. આગળનું પદ તો ઓલરેડી તો જેવું હોય એવું જ રહીએ, પણ પાછળનો કાઉન્સ જ્યારે છૂટો પાડો ત્યારે બારે નિશાની ઓછાની હોય ને અંદરે ઓછા હોય તો ઓછે ઓછે કેવા થઈ જાય, વત્તા. ત્યારે પછી એ કાઉન્સને જોઈને તમારે આગળ વધવાનું, જે આ સંખ્યા રેખાની મદદથી બાદ બાકી. હવે તમને આમ તો સમજાવી દીધું, વત્તા હોય તો વત્તાથી શરૂ કરવાનું, ઓછા 12 છે તો ઓછા ઓછા કોની સાઈડમાં એટલે કે ડાબી બાજુ 12 એકમ ખસવાનું. તો તમે 12 એકમ ખસ્યા એટલે શું આવ્યું, માઇનસ 4 મળ્યા. આમે ખબર છે એક વત્તાને ઓછાને બાદ બાકી થાય ને 12 માઇનસ છે એટલે માઇનસ 4 જ આવે, સંખ્યા રેખાની મદદ વગર તો પણ તમે કરો છો. અને આમાં કહેવાય વત્તા 7 છે, બરાબર છે. અને પાછળ ઓછા 10 છે પણ એ કાઉન્સ છૂટો પાડશો તો ઓછે ઓછે કેવા થઈ જશે, વત્તા 10 થઈ જશે, બરાબર છે. આમાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે કે ઓછે ઓછે કેવા 10 થઈ જશે, વત્તા 10. તો એમાં 7થી વત્તા કોની સાઈડમાં 10 એકમ ખસતા તમને વત્તા 17 મળવા જોઈએ, ટૂંકમાં વત્તા કોની સાઈડમાં જ ખસવાનું. તો બસ આ દાખલો પણ એવી જ રીતે છે, ઓછા 4થી શરૂ કરવાનું છે અને પાછળ ઓછા 3 બાજુ જ, બરાબર, ઓછા 3 એકમ ખસવાનું છે ડાબી બાજુ જ, એટલે કહેવા મળે ઓછા 7. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમે તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી એ લોકોને પણ આમાંથી કંઈક શીખવાનું મળે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક તમે અમારી ચેનલ પર જે નવા નવા આવેલા હો તો તમે અમારા જે બેલ આઇકનને પ્રેસ કરતા ન ભૂલતો, જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આભાર.